બારડોલી પોલીસે નામે સાગના લાકડા ભરેલ ટ્રકોને અટકાવી ખંડણી માંગવાના ચકચાર પ્રકરણમાં બારડોલી પોલીસ મથકે ગુનો નોંધાયા બાદ પોલીસે સુરત જિલ્લા હેડક્વાર્ટર્સમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ દીપક મહાલે સહિત બેની ધરપકડ કરી હતી. 15 દિવસ પહેલા વ્યારાથી સાગી લાકડા ભરીને જઈ રહેલ ટ્રકને બારડોલીના ઇસરોલી ગામ પાસે સ્કોર્પિયો કારમાં આવેલા ઇસમોએ અટકાવ્યા બાદ પોતે બારડોલી પોલીસમાં ફરજ બજાવતા હોવાનું કહી ₹8 લાખની ખંડણી માંગી હતી. જોકે આ પ્રકરણની ફરિયાદ બારડોલી પોલીસ મથકમાં નોંધાતા પોલીસે ઘનિષ્ઠ તપાસ હાથ ધરી ખંડણી માંગનાર એવા સુરત જિલ્લા હેડ ક્વાર્ટર્સમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ દીપક મહાલે અને સુરત ખાતે રહેતા તેના સાગરીત અમિત ઉર્ફે રામ ગોપાલ શર્માની ધરપકડ કરી ગુનાના કામે વપરાયેલ સ્કોર્પિયો કાર અને 5 મોબાઈલ ફોન કબજે કર્યા હતા. બંનેની ધરપકડ દરમિયાન અમિત શર્મા પાસેથી 5 મોબાઈલ ફોન મળ્યા છે અને દીપક મહાલે પાસેથી જે ગુનાના કામમાં વપરાયેલી હતી બ્લેક કલરની સ્કોર્પિયો તે રિકવર કરી છે, તેમનો ફોન રિકવર કર્યો છે. ઉપરાંત આ જે મુદ્દામાલની હેરફેર કરી છે, જે લાકડા ભરેલા ટેમ્પાની હેરફેર કરી છે, એની અંદર ખોટી બિલ્ટી એટલે કે ડુંગળીનું વહન કરી રહી છે ટ્રક, એ પ્રકારની ખોટી ફોર્જ્ડ બિલ્ટીનો ઉપયોગ કરવામાં આવેલો હતો, જેથી આજરોજ કોર્ટને આઈપીસીની કલમ 465, 467, 468 અને 71 મુજબ રિપોર્ટ કરવામાં આવ્યો છે અને આ સેક્શન્સ પણ આમાં ઉમેરવામાં આવી છે. તારીખ 31-8-19 રોજ બારડોલી વ્યારા હાઈવે ઉપરથી એક ટેમ્પો ગાયબ થઈ ગયેલો છે. ડ્રાઈવર સાથે લાકડા ભરેલો ટેમ્પો હતો જે એની માટેની એક ફરિયાદ ઉગમલાલ નામના વેપારીએ આપેલી. આ ફરિયાદ લીધા પછી આ વેપારી પણ ગાયબ થઈ ગયેલો અને આની તપાસ ચાલુ હતી. તે દરમિયાનમાં ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે માણસો જે આની અંદર ઇન્વોલ્વ હતા તે આઈડેન્ટિફાઈ થઈ ગયેલા હતા. તે પૈકી ટેમ્પાનો ડ્રાઈવર જે મુખ્ય સૂત્રધાર છે તે એનો પુના પોલીસ સ્ટેશનની અંદર એક ગુનો પેન્ડિંગ હતો, જે ગુનાના કામે વોન્ટેડ હતો અને એની હાઈકોર્ટમાં જામીન નામંજૂર થયેલા હતા. એટલે હાજર થવાના અનુસંધાને એ આવવાનો હતો. એની ઇન્ફોર્મેશન આધારે અમે આજે ડ્રાઈવર જે અમિત શર્મા છે એની અટક કરી અને એની પૂછપરછમાં સમગ્ર ઘટનાના સૂત્રધાર તરીકે હેડક્વાર્ટર ખાતે ફરજ બજાવતા દીપક મહાલેની ભૂમિકા સ્પષ્ટ થયેલી હતી અને તેઓને પણ આજરોજ અરેસ્ટ કરવામાં આવ્યા છે.